જુદા જુદા પાંદડાઓ વિશે જોયું, બરાબર. આવી રીતના પાંદડાઓ અને થડ વિશે આપણે જોયું. હવે ભાગ બે માં આપણે એના વિશે આપણે ગીત ગયું. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા ખસી ન જાય તેનું ધ્યાન રાખો. આ રીતના છાપ
છે બરાબર ને એટલે તમને પણ મજા આવશે આ જ રીતે વૃક્ષના થડની છાપ આ રીતે શેની છાપ લેવાની છે વૃક્ષના થડની છાપ પણ લેવાની છે જુઓ અમે અહીંયા પહેલા વૃક્ષ દોર્યું હતું ને આપણે ભાગ 1 માં અહીંયા પર વૃક્ષ દોર્યું હતું એની છાપ આપણે કેવી રીતે આવી જાય તમારે પણ કોઈ પણ વૃક્ષ હોય એની આવી રીતે વૃક્ષ ઉપર મૂકીને એની છાપ દોરવાની છે તો કેવી રીતે દોરવાની તો કે કાગળ વૃક્ષના થડ ઉપર કાગળ ક્યાં મૂકવાનું વૃક્ષના થડ ઉપર મૂકો અને મીનિયા રંગ અથવા કલર પેન્સિલ તેના ઉપર ઘસો આવી રીતે થડ ઉપર મૂકી અને પછી પેન્સિલ કે મીનિયા રંગ આવી રીતે ઘસવાનો પછી થડની છાપ બનાવી દેવાની બરાબર બીજાએ બનાવેલી છાપ જુઓ જુદા જુદા જુસુ જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે એટલે બીજાએ બનાવેલી પણ છાપ જુઓ એટલે કે જુદી જુદી છે કેવી લાગે છે કેવી રીતના છે કયા પાંદડાની છાપ સારી છે એ તમારે જોવાની કયા વૃક્ષની છાળની છાપ કે લેવામાં તકલીફ પડી એટલે કે બધા વૃક્ષનું તમે લો એટલે એમ કે આ બધા લીમડાનું હોય આંબાનું હોય પછી આસોપા લંગડા બધાનું તમે કહો માં કયામાં તો તમને તકલીફ પડી છે એવું કેમ થયું એમ કે કેમ તકલીફ પડી એવું પણ આપણે એનું ખ્યાલ આવવો જોઈએ બરાબર બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય અને કયા વૃક્ષની છાલ છાલની છાપ પાડી શકાય નહીં અને શા માટે ના પાડી શકાય એ પણ તમારે લખવાનું હવે ચિત્ર જુઓ ને ચિત્રમાં શું શું દેખાય છે એના નામ લખો તો જુઓ પાન નંબર 17 ઉપર આ ચિત્ર આપેલું છે ને પાન નંબર 17 ઉપર આ ચિત્ર ઘરનું અંદરનું આપેલું છે તો અહીંયા ઘરની દીવાલ ઉપર શું લટકાયેલું છે અહીંયા ઘર વોલપેપર લટકાયું છે ને આમાં કેવું ફૂલ સજાવી આવી રીતે દોરીને એ કરેલું છે ડેકોરેશન કેટલું ફાઇન લાગે છે ને પછી એને અહીંયા ઘર પલંગમાં જે ચાદર છે એ કેટલી ડિઝાઇન વાળી મસ્ત છે પેટર્ન એની અલગ છે આ ભોયતળિયાવાળી છે પાથરેલી છે એ તો એની પણ કેવી અલગ અલગ છે આ તકિયાની પણ પેટર્ન કેવી અલગ અલગ છે એટલે આ રીતના જુદી જુદી તમારે પેટર્નો જોવા મળે અને જુદી જુદી રીતના તમારે પાનના આકારો પણ જોવા મળે એટલે તમારે દરેકનું તમારે ખ્યાલ રાખવાનું કે આની આની આમાં પાંદડાની કેવી એ છે આ પાંદડું કેવું છે આ બીજું પાંદડું કેવું છે એ રીતના તમારે આ દરેક પાંદડાને આધારે આ રીતના ચિત્ર એ કરેલું છે એટલે તમારે એનો ખ્યાલ રાખવાનું કે તમારે ઘરમાં ચાદર હોય એમાં પણ તમે જોશો તકિયા હોય એમાં પણ જોશો તો તમારે પાંદડાની અલગ અલગ ડિઝાઇનો આપેલી હોય છે ઘરમાં જે જે વસ્તુઓ પર્ણ અને ફૂલોથી છાપ હોય તેના નામ લખો તો જુઓ અહીંયા આગળ પાન નંબર પર સદે પર અહીંયા ઢાળ જુઓ વિચારોને લખો તો કે તમારા ઘરમાં જે વસ્તુ અને પર્ણો હોય એ રીતના ફૂલોની છાપ હોય એ તમારે લખવાનું છે દાખલા તરીકે ગાલીચો પછી અહીંયા આગળ પેન્ટિંગ ભરેલું હોય આવી રીતના ચાદર ઉપર હોય એટલે તમારે એ રીતના જુદા જુદા નામ લખવા તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો તો તમે જે જે વૃક્ષ જોયા હોય એના તમારે નામ લખવાના છે કે આસોપાલવ છે આંબો છે લીમડો છે પીપળો છે એવા જે જે વૃક્ષો તમે જોયા હોય એના નામ લખો શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું પણ ન હોય અને જોયા ન હોય એવા પણ વૃક્ષો હોય એના પણ તમારે નામ લખવાના છે બરાબર કેળના વૃક્ષ હોય તો તમે અહીંયા આગળ કેળા જુઓ છો પણ એ તો ખેતરમાં હોય એટલે તમે પણ જોયા ના હોઈ શકો તો એનું પણ તમે નામ લખી શકો છો એટલે તમારે નામ લખવાનું અને તમે તમારા વડીલોની મદદ લઈ અને કયા કયા વૃક્ષો ક્યાં હોય છે એવી રીતના તમારે એનું ધ્યાન રાખવાનું અને તમારા મિત્રને તમારા પપ્પા મમ્મીને વડીલોને પૂછી અને તમારે લખવાનું અને અહીંયા આગળ પણ વૃક્ષ મિત્ર આવેલા મિત્રનું જે વૃક્ષ હોય એનું ચિત્ર દોરવાનું અને અહીંયા રંગ પૂરવાનું આ રીતના આપણે વન પરિમાય વન એટલે કે જંગલ જંગલની વન પરિમાય આપણે જુદા જુદા પાંદડા અને આકારો વિશે આપણે જોયું અને એ આકારોથી આપણે ચિત્રો બનાવ્યા તો આ સ્વાધ્યાય તમારે અહીંયા ઘરેથી પૂર્ણ કરી લેવાનો છે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે જય હિન્દ જય